देश में अलग विषयों की चर्चा चाली थी। जन्माष्टमी पहला देश में भारत के इंडिया ए नाम पर विवाद और संघर्ष बनने चालू था। बीजी बाजू आ मात्र अपना तरफ थी प्रेसिडेंट ऑफ भारत एवं नहीं, परंतु बाहर देशों तरफ थी मळता आमंत्रण में पण प्राइम मिनिस्टर ऑफ भारत शब्द वापरवामां आव्यो। पण ए बधानी वच्चे गुजरात में तो बहु पायाना मुद्दा पर संघर्ष चाली रह्यो छे अने गुजरात में ज्ञान सहायक ना उम्मीदवारों कही रहा छे कि गुजरात में मुख्यमंत्री दादा ना शरणे जता जवाब न मळे तो आपणे हनुमानजी दादा ना शरणे जईए। टूंकमां हनुमानजी आजकल गुजरात में सत्तानुं चर्चानुं विवादनुं केन्द्र बन्या छे। नमस्कार, आपनी साथे हुं देवांशी। ગઈકાલે ગાંધીનગરમાં કરેલા ધરના, એના પછી પોલીસ જસરી જસરીને લઈ ગઈ, એના પછી શરૂ થયેલા વિવાદો અને અંતે યુવાનોની સાથે હવે યુવરાજસિંહ જોડાયા, વિદ્યાર્થી નેતા છે, આમ આદમી પાર્ટીના નેતા છે, એ જોડાયા અને પછી એમણે શરૂ કર્યું હનુમાનજી દાદાના શરણે જવાનું, ક્યારેક બનાસકાંઠાથી તો ક્યારેક ગાંધીનગર પાસે આવેલા ડભોડા હનુમાનથી દ્રશ્યો સામે આવ્યા। એ દ્રશ્યો માત્ર હનુમાનજીને અરજ કરતા, પ્રાર્થના કરતા કે આવેદનપત્ર આપતા નહોતા, પરંતુ પ્રશ્નો સાથેના હતા, એવા પ્રશ્નો કે જેનો જવાબ માત્ર સંવાદથી મળી શકે એમ છે, પરંતુ છતાંય સંવાદને સ્થાન શું કામ નથી એ કોઈને નથી ખબર। જ્ઞાન સહાયકના મનમાં જેટલી પણ જેટલા પણ કન્ફ્યુઝન છે, દ્વિધા છે અથવા આશંકાઓ છે, એ ભૂતકાળને જોતા, ભૂતકાળમાં સરકારનો ટ્રેક રેકોર્ડ જોતા ઊભા થયા છે। આપેલા વચનો જ્યારે ભૂતકાળમાં પૂરા ન કરવામાં આવ્યા હોય ત્યારે જ વર્તમાન ભરોસો નથી કરતું તમારા પર। ભરોસો તૂટે એ કોઈ પણ સરકાર માટે બહુ મહત્વની વાત હોવી જોઈએ, પરંતુ કદાચ સરકાર માને છે કે આ ભરોસો એટલો કિંમતી નથી, મહત્વનો નથી, અને કાં તો પછી એ તૂટ્યો જ નથી, માત્ર આ ટેમ્પરરી અમુક ક્ષણ માટે ઊભી થયેલી પરિસ્થિતિ છે। જ્ઞાન સહાયકો જ્યારે પોતપોતાના મુદ્દા સાથે આ વાત કરી રહ્યા છે, એમની વાત બહુ જ સરળ છે કે કોન્ટ્રાક્ટ પર અમે કામ કરવા તૈયાર નથી। કોઈ પણ સારા દેશની નિશાની એ છે કે જ્યાં શિક્ષકો, ડોક્ટર્સ, એ સિવાય આ બાકીના જે પણ પ્રકારના પ્રોફેશન છે એને સૌથી વધારે ધ્યાન આપવામાં આવે, એને સૌથી વધારે માન જળવાય, પરંતુ શિક્ષકોના કેસમાં આપણે ત્યાં નથી થઈ શકતું। એના બે બાજુના ઉદાહરણ છે। દરેક વખતે માત્ર સરકાર કે સિસ્ટમ જ દોષિત કે જવાબદાર એવું નથી, ઘણીવાર એવા શિક્ષકો પણ આપણા ધ્યાનમાં આવે, આપણે આજુબાજુ જોયા કે જ્યાં શિક્ષકોએ પણ એ પ્રકારના કૃત્યો કર્યા હોય કે જ્યાંથી એ રિસ્પેક્ટ, એ દ્રષ્ટિકોણ ઘણા બધા લોકોએ ગુમાવી દીધો હોય। એક ફરિયાદ જે ગામડાઓમાંથી ઉઠવા પામી કે લાખ લાખ રૂપિયા પગાર લે છે પણ કામ સરખું નથી કરતા, ક્યારેક કોઈ દારૂ પીને આવે છે, સવાલ બંને બાજુ છે, પણ એક પણ કેસમાં તમે જનરલાઇઝ કરી શકો કે નહીં આટલા લોકો ખરાબ જ અથવા બધા જ ખરાબ, એ રીતે શક્ય નથી, અને એટલા જ માટે એમને સાંભળવા તો જોઈતા હતા। શું પ્રતિક્રિયાઓ સામે આવી સાંભળીએ એમને। તો આજે અમે આશા અપેક્ષા એ જ રાખીએ છીએ કે જે જગતના રાજા છે એમને સાંભળે, અમારી જે વેદના, અમારી જે વ્યથા, અમારી જે પીડા છે એ સાંભળે, એટલે તેને રજૂઆતમાં લઈ તેને કહી શકાય કે અરજના માધ્યમથી અમે હનુમાન દાદા પાસે આવ્યા છીએ, અને હનુમાન દાદાની એટલી જ વિનંતી છે કે ગુજરાત સરકારને સદબુદ્ધિ આપે। અત્યારે જેનો ઘમંડ બોલી રહ્યો છે અને જે નિર્ણયો કરી રહ્યા છે, જે નીતિઓ બનાવી રહ્યા છે, એ ગુજરાત માટે, ગુજરાતની ભાવિ પેઢી માટે અને આપણા ભારત દેશ માટે ખૂબ નુકસાનકારક છે। કેમ કે જ્ઞાન સહાય પ્રોજેક્ટ જે છે એ 11 મહિનાના કરાર આધારિત શિક્ષકો લેવાનો પ્રોજેક્ટ છે, અને શિક્ષણનું અને તેની સાથે સાથે શિક્ષકોનું પણ ખાનગીકરણ છે, એટલે આ ખાનગીકરણ, પ્રાઇવેટીકરણ જે થઈ રહ્યું છે, જે આપણી ખરેખર સરકારી શાળાઓમાં જે આપણા બાળકો ભણે છે એને પૂરતા શિક્ષકો નથી મળી રહ્યા, જો આપણા દેશના ભાવિ આપણે સુરક્ષિત નહીં રાખી શકીએ અને એના માટે જે શિક્ષકો છે આપણે જો કાયમી નહીં લાવી શકીએ તો આપણે આપણા દેશનું બહુ મોટું નુકસાન કરીશું। એટલા માટે અમે આજે હનુમાનજીને શરણે આવ્યા છીએ, હનુમાનજીને પ્રાર્થના કરી છે। જન્માષ્ટમીનો ઉત્સવ છે, આખું રાજ્ય દેશ ઉજવણી કરવાનું છે, મથુરાથી લઈને ગુજરાતના નાના નાના ગામડાથી લઈને કૃષ્ણ મંદિરો દરેક જગ્યાએ શણગાર થયેલો છે। પણ રાજકોટમાંથી એક વાત સામે આવી કે જે આપણને દરેક વખતે પેલું જે કહેવાય છે ને કે ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો, ગોવિંદ અબના આયંગે, એના પર આપણને પ્રશ્ન કરે। પાંચમા ધોરણમાં ભણતી શાળાની એક છોકરી, એ શાળાની છોકરીની સાથે હું તને કશુંક બતાવવા લઈ જાઉં એમ કરીને એક છોકરાએ એની સાથે શારીરિક અડપલા કર્યા પછી એ છોકરીએ બૂમ પાડવાનો કે બચવાનો પ્રયાસ કર્યો તો એને માર પણ મારવામાં આવ્યો, એ છોકરાની ધરપકડ કરી લેવામાં આવી, એના પછી ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતાનો પુત્ર હતો। ભાજપ સાથે સંકળાયેલા નેતાનો પુત્ર હોવાથી એની બચવાની કોઈ શક્યતાઓ ન રહેવી જોઈએ, પરંતુ પાર્ટી તરફથી પણ ત્વરિત પગલાં લેવાવા જોઈતા હતા। આમ આદમી પાર્ટીએ પણ આ જ વિષય પર પ્રતિક્રિયા સામે આપી છે, સાંભળીએ એમને। સહન કરવાની પણ એક હદ હોય છે, એક મર્યાદા હોય છે। રાજકોટમાં પાંચમા ધોરણમાં ભણતી દીકરીના અડપલાનું કૃત્ય માધ્યમો દ્વારા જાણ્યું
અને એ કૃત્યની નિંદા કરીએ છીએ, વખોડીએ છીએ. આ મુદ્દાને લઈને રાજકારણ કરીએ એટલા નીચી કક્ષાએ નથી જવું, પણ જાણવા મળ્યું છે કે રૂલિંગ ગવર્નમેન્ટના એક નેતાના છોકરાએ આ કૃત્ય કર્યું છે. એમાં પણ રાજકારણ નથી કરવું, કદાચ ભૂલથી તમારામાં આવી ગયા હશે, પણ એ વ્યક્તિને હવે ઘર ભેગા કરવા જોઈએ. અરે સાહેબ, 10-11 વર્ષની દીકરી તમારી બુદ્ધિ રાક્ષસોના હાથમાં આવી ગઈ છે. 10-11 વર્ષ, અરે બાપ મારે દુશ્મની હોય ને એમની દીકરી પણ 10-11 વર્ષની સામે આવે ને તો એને ચોકલેટ વાલ આપવાનું હોય, પ્રેમ કરવાનો હોય, એવી ફૂલ જેવી દીકરીઓમાં તમને આવું આવું મગજમાં સૂજે, આવા વિચારો આવે. માફીને પાત્ર નથી, સખત સજા કરે એવી રૂલિંગ ગવર્નમેન્ટને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરીએ છીએ. ફરીથી કહું છું, રાજકારણ કરવા માટે ભારી ભરીને મુદ્દાઓ છે, એના માટે કરીશું. પણ સાહેબ, 11 વર્ષનું ફૂલ અને એના ઉપર તમારી રાક્ષસી મગજને લીધે ખરાબ નજર પડે, તમે અડપલા કરો, કયા સમાજ તરફથી તમે આવી રહ્યા છો, કઈ સંસ્કૃતિના જતન તરફ તમે જઈ રહ્યા છો, કઈ સલામતીની વાતો તમે કરી રહ્યા છો, ન ચાલે. રૂલિંગ ગવર્નમેન્ટને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરીએ છીએ કે ફાસ્ટ ટ્રેકમાં આ મુદ્દો ચલાવીને ઉદાહરણરૂપ એવો દાખલો બેસાડો કે કૃત્ય કરવું તો દૂરની વાત છે, પણ મગજમાં આવો વિચાર આવે ને એ પહેલા જ આંખ ખુલી જાય. પ્રાર્થના કરીએ છીએ આ મુદ્દો ક્યાંય આંખ આડા કાનનો ભોગ ન બને અને લીગલ મેટરને તત્કાલ અમલમાં લઈને એ દીકરી અને એ દીકરીના પરિવારને ન્યાય મળે. ભગવાન સૌનું ભલું કરે. આગળ વાત ભારતીય જનતા પાર્ટીના એવા નિર્ણયની કરીએ કે જેમાં સીઆર પાટીલે ચારેય બાજુ ચર્ચા જગાડી છે. એમણે કહ્યું છે કે કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે. અમુક વખતથી વધારે વાર ચૂંટાયેલા કોર્પોરેટરને ફરીથી સ્થાન નહીં આપવામાં આવે. સામાન્ય રીતે શું થતું હોય છે કે તમે સતત ચૂંટાઓ પછી તમારો મેયર પદનો વારો આવે એવું લાગતું હોય છે. કેટલા એવા કોર્પોરેટર જે વિચારતા હતા કે આટલી વાર ચૂંટાયા પછી અમારું મેયરમાં, એના પછી ધીરે રહીને ધારાસભામાં કે પછી સંસદમાં નામ આવશે, એમાંથી મોટા ભાગના લોકો માટે હતાશા આવી છે. પણ સાથે નવા આવેલા એવા કાર્યકર્તાઓ કે જેના માટે ઘણીવાર એવો પ્રશ્ન થતો હોય છે કે તમારે પદ તો બધા આપવાના હોય છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી આવેલા નેતાઓને, તો એ કાર્યકર્તાઓ કે જે કેડરથી કામ કરે છે, મૂળથી કામ કરે છે, એમનું શું? તો કદાચ એ બધાને ચાન્સ મળી શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, જ્યારે જીતવાનું હોય પક્ષના સિમ્બોલ પર. પોતાની પાસે એવી કોઈ તાકાત ન હોય, આના માટે એક શબ્દની પહેલા પણ વાપર્યો હતો કે પરપ્રકાશિત હોય. પાછળથી પક્ષ અને વ્યક્તિની ઉર્જા તમને પ્રકાશ આપતી હોય ત્યારે પછી તમે પોતાનો અવાજ નથી ઉઠાવી શકતા. એ ભારતીય જનતા પાર્ટીના દરેક લોકો માટે લાગુ થાય છે. તમારું જ્યારે કોઈ પર્સનલ વજૂદ કે અસ્તિત્વ નથી, તમે પોતાના નામ પર ચૂંટાઈને નથી આવતા, તો પછી કોઈ તમને વધારે મહત્તા આપશે એ વાત શું કામ માનવી જોઈએ? સીઆર પાટીલ એ જ લાગુ કરી રહ્યા છે જે કોઈ પણ પરપ્રકાશિત પાર્ટીના કાર્યકર્તાઓની સાથે વ્યવહાર કરતું હોય, અને એટલા જ માટે એના પર બહુ પ્રશ્ન નહોતા. પણ એ બધાની વચ્ચે લોકસભાની ટિકિટ માટે પણ બધાને બહુ જ ઉતાવળ છે, ચિંતા પણ થતી હોય, એવું પણ હોય કે ગમે ત્યારે પત્તું પણ કપાઈ શકે છે. ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા એ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ભરૂચની લોકસભા બેઠક બહુ ચર્ચામાં છે. એ બધાની વચ્ચે એ જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં શું દ્રશ્યો સામે આવ્યા, સુપ્રિન્ટેન્ડન્ટની સાથે એમને બોલાચાલી થઈ ગઈ અને બોલાચાલી હદ પારની થઈ, સાંભળીએ એમને. તમારું કામ નથી જાવ, તમને મેં બોલે તમે એવું કીધું ને કામ હશે તે નીચે આવ્યું, તમે જાઓ તમારો ઓફિસમાં જાઓ. શું સમજો તમારા મનમાં? તમને ખબર હોય તો હું એમપી આયા છે, જાઓ તમારા ઓફિસમાં બેસો ભાઈ, એને જવા દો, જાઓ બેસો તમારા ઓફિસમાં, ઘુમાડો હોય તો કારણ આપજો. હવે અમારા સાથે આવું વર્તન તમે સામાન્ય માણસ સાથે, મેં બે થી તમારે બે થી ત્રણ માણસો ને બોલાવવા મોકલો, આ અમારો માણસ પણ બોલાવવાની. મેં તો જે કહેવાનું કહી દીધું. આગળ વાત વધુ એક ધારાસભ્યની કરીએ. કાંતિ ખરાડી નામ છે, દાંતાના ધારાસભ્ય છે. ચૂંટણી પહેલા અપહરણ જેવા કિસ્સાઓ સામે આવ્યા અને એના કારણે વધારે ચર્ચામાં આવ્યા હતા. કોંગ્રેસમાંથી માંડ 17 ચૂંટાઈને આવ્યા, એમાંથી એક દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી છે. આદિવાસી વિસ્તાર છે, એ વિસ્તારોમાં બહુ જ સ્વાભાવિક રીતે બસની સમસ્યા રહેતી હોય છે, અને એ બસની સમસ્યાનો તાગ મેળવવા માટે, ચેતાર મેળવવા માટે ધારાસભ્ય પહોંચ્યા, અને પહોંચ્યા પછી એમણે શું કહ્યું જોઈ લઈએ. હકીકતમાં આ છે ને, બસો ના હોવાના કારણે બસની અંદર અઢળક ઘેટો બકરોની જેમ વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ અંદર ભરાઈને આવે છે, મારા વિસ્તાર સુધી આવે છે. બસો જો સેવા મારફત જો સેવાનું સાધન હોય
તો નિયમ અનુસાર સેવાનું સાધન વિદ્યાર્થીઓને ભણવા માટે આવતી પેઢી માટે વ્હીકલ મૂક્યું હોય તો એક પણ બસ કાપવી ના જોઈએ, સમય મર્યાદામાં આવવી જોઈએ અને સમય મર્યાદામાં સવાર 6 જ આવવી જોઈએ, તો જ દીકરા દીકરીઓ અભ્યાસ કરી શકે. અને આગળ વાત ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને પણ કરી લઈએ. જન્માષ્ટમીમાં મેઘો વરસવાનું છે, જમાવટ કરવાનું છે, અંધરાધાર આવવાનું છે, પરંતુ કોઈ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી. પરંતુ હા, ભારેથી અતિભારેની વરસાદની શ્રેણીમાં જે જે જિલ્લાઓ મૂકવામાં આવ્યા છે એના પર પણ નજર કરવી એટલા માટે જરૂરી છે, કેમ કે કેટલાય સમયથી મેઘો રિસાઈ ગયો હોય એમ વરસ્યો જ નથી. વરસાદ ન વરસતા જગતના તાતને ચિંતા સિવાય બીજું કશું જ ભાગે નથી આવ્યું. વીજળી એક્સ્ટ્રા આપવી પડી, પાણીનો સપ્લાય કરવો પડ્યો, પરંતુ કેટલીય જગ્યાએ પાકને તો નુકસાન થયાની પૂરી સંભાવનાઓ છે. એ બધાની વચ્ચે જ્યારે વરસાદ વરસવાનો છે તો કયા જિલ્લામાં શું અસર રહેશે એ પણ જાણી લઈએ. રેનફોલ વોર્નિંગ દી ગઈ સાઉથ ગુજરાતમાં જો હૈ કુછ જગહો પે હૈ ઉમીદ હૈ કે જો હૈ હેવી રેનફોલ ભી હો સકતા હૈ, જિસમેં મુખ્ય તોર પે જો ડિસ્ટ્રિક્ટ શામિલ કિયે ગયે હૈ વો હૈ ભરૂચ સોરી સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમન ઓર DNH. ઇનમે જો હૈ કહીં કિસી કિસી જગહ પે ઉમીદ હૈ કે જો હૈ હેવી આઇસોલેટેડ હોને કી ભી સંભાવના બની હુઈ હૈ. અને છેલ્લે વાત દેશના એ સમાચારની કરીએ કે જે એક તરફ જોવા જઈએ તો સામાન્ય વાત છે, બીજી તરફ જોવા જઈએ તો રાજનીતિની સૌથી મોટી ઘટના છે. અને એ છે ઇન્ડિયા કે ભારત, ઇન્ડિયા ઉર્ફે ભારત, એકબીજાના નામની સાથે અરસ પરસ કશુંક બદલીને જોવાની વાત. ભારત નામ જો રાખવામાં આવે, ફરી એકવાર ભારત શબ્દનો જ ઓફિશિયલી અધિકારિક રીતે બધી જગ્યાએ પ્રયોગ કરવામાં આવે તો એમાં કશું જ ખોટું નથી. અંગ્રેજોના સમયના કાયદા બદલવાની પણ આપણે કોશિશ કરી રહ્યા છીએ. IPC બદલાઈ જશે, CRPC બદલાશે, એવિડન્સ એક્ટ બદલાશે. એ બદલાવાથી બહુ જ બધા ગુંચવાડા ઊભા થશે. કશું કેવું હશે કે જે આપણને કદાચ 4, 5, 6, 7 ખબર નહીં કેટલા વર્ષો સુધી એવું લાગશે કે મગજમાં ફિટ થઈ ગઈ છે કે આઈપીસી આ જ 420 એટલે આ જ કહેવાય. મગજમાં ફિટ થઈ ગઈ છે કેટલી બધી IPCs કે ધારા આ એટલે ધારા 420 મતલબ એનો મતલબ આ જ થયો, આનો મતલબ આ જ થયો. આટલી બધી ફિટ થયેલી ધારાઓની વચ્ચે જો બધું બદલાઈ જશે તો આપણને એની સાથે એડજસ્ટ થવામાં સમય લાગશે, પુસ્તકો બદલવા પડશે, કેટલું બધું બદલવું પડશે અને ખીચડો થઈ જશે. પણ એના પછી કદાચ ઘણું બધું સારું થઈ શકે છે. અને એટલા જ માટે એ બધા કાયદાઓમાં આગળ શું બદલાઈને આવે છે ખબર નથી, પણ ભારત શબ્દ વાપરવાની શરૂઆત થઈ ત્યારે એ પરિપ્રેક્ષ્યમાં અને સંજોગોમાં રખાયું કે જ્યારે વિપક્ષે પોતાના ગઠબંધનનું નામ ઇન્ડિયા આપ્યું અને એના પછી ભારત શબ્દ રાખવામાં આવ્યો. સરકારે એવું નથી કહ્યું કે એમનું ઇન્ડિયા છે એટલા માટે અમે ભારત કર્યું છે, પણ એ અમુક વસ્તુઓ કહેવાની નથી હોતી, અમુક ઘટનાઓ થાય ત્યારે પ્રશ્ન થતા હોય છે. ઇન્ડિયા શબ્દ રખાયું ત્યારે ઇન્ડિયાનો એટલે વિરોધ કરવામાં આવ્યો, કેમ કે એવું કહેવામાં આવ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પણ એની સાથે ઇન્ડિયા શબ્દ જોડાયેલો હતો. વિપક્ષોએ પણ સવાલ કર્યો છે, બહુ જ વ્યાજબી સવાલ હતો. સરકારની ઘણી બધી યોજનાઓની સાથે આટલા વર્ષો સુધી, સતત 9 વર્ષ સુધી અનેક યોજનાઓ રહી. બીજેપી ફોર ઇન્ડિયા નામે ટ્વિટરનું હેન્ડલ છે, બીજેપી ફોર ભારત નથી. ત્યાં તો એવું કશું જ લાગુ નહોતું પડતું કે જ્યાં તમે ઇન્ડિયા શબ્દની જગ્યાએ ભારત શબ્દ લખો તો કશું જ ખટકવાનું નહોતું. જો ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારા જ એ છે કે એમાં ભારત શબ્દ જ હોવો જોઈએ, કોઈ પણ રીતે હોવો જોઈએ, તો અધિકારિક રીતે થાય કે ન થાય તમે પોતાના માધ્યમોમાં તો એ કરી શકતા હતા, પણ નહોતો કરાયો. ઇન્ડિયા શબ્દની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ ત્યારે જ કરવાની શરૂઆત થઈ જ્યારે વિપક્ષોએ પોતાના ગઠબંધનનું નામ ઇન્ડિયા રાખ્યું. શું પ્રતિક્રિયાઓ સત્તા અને વિપક્ષમાંથી સામે આવી છે? એ સિવાય આમંત્રણ પત્રોમાં ભારત શબ્દ હવે વપરાવા માંડ્યો છે અને એટલા જ એના માટે જ આપત્તિઓ પણ શરૂ થઈ છે. સાંભળીએ એમને. હમ સબ લોગ ઇન્ડિયા શબ્દ કા ઉપયોગ કરના છોડ દે ઓર ભારત શબ્દ કા ઉપયોગ કરના પ્રારંભ કરે. કભી કભી અંગ્રેજી જાણને વાલો કે સામને હમકો બોલના પડતા હૈ તો ભાષા કે પ્રવાહ મે ઇન્ડિયા આ જાતા હૈ ક્યોંકિ ઉનકો સમજના ચાહીએ, કોઈ જરૂરત નહીં હૈ. જો વિશેષ નામ હોતે હૈ ઉસકા ભાષાંતર નહીં કિયા જાતા, દુનિયા મે કહીં નહીં કરતી. એસે હમારા ભારત દેશ હૈ, સદીઓ સે ઉસકા નામ હૈ. જો અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય કી યાત્રા કરતા હૈ, તેજ કી તરફ જાતા હૈ, પ્રકાશ મે રત રહેતા હૈ, જ્ઞાન મે રત રહેતા હૈ, વો હમારા દેશ હૈ, ઉસકા નામ ભારત હૈ, તો દુનિયા મે કહીં ભી જાયેગા તો વો ભારત હી રહેના ચાહીએ. હમ ભારત જોડો બોલતે હૈ તો વો હમેશા યે કહેતે હૈ કી ભારત તોડો. અબ ઇધર ઇધર ઇન્ડિયા ઓલ પાર્ટી કી જો મીટિંગ થી, હમને સબકો મિલા કે ઇકઠા કરકે જો હમારે
लाइक माइंडेड लोग हैं, यानी एक दृष्टि से सोचने वाले लोग हैं, उनको मिला के हमने एक मजबूत संगठन किए। उसको देखकर उसका नाम रखा गया इंडिया। इंडिया को देखते ही वो घबरा रहे, अरे अब इंडिया छोड़ दो, भारत नाम रखो, तो भारत नाम रखने के लिए आ रहे हैं। संविधान में है इंडिया मींस भारत, ये दोनों शब्द है भाई, आपको क्या ऐतराज? हम भारत जोड़ो पहले ही बोल रहे हैं, लेकिन आप कुछ ना कुछ नया लाने की कोशिश कर रहे हैं। देखिए, पहला बात, हमारा संविधान में क्लियरली बोला हुआ है इंडिया यानी कि भारत, और ये जो भारत नाम है ये हजारों साल से तला हुआ है, इसीलिए भारत को कोई नया नाम देने का जरूरत नहीं है। हमारा ये देश भारत था, भारत है और भारत रहेगा। आपने बोला इंडिया अलायंस, तो इंडिया का साथ अगर अलायंस जोड़ देता है तो ए का मतलब क्या रह गया? सो कांग्रेस ने जो खोला है वो इंडिया अलायंस खोला है। इंडिया अलायंस बोलने से तो बाद में डबल अलायंस तो ए डबल हो गया, वो तो नहीं है। तो मतलब कांग्रेस का जो इंडिया अलायंस है वो अपना जगह में है। लोग दुकानें खोलता है, दुकान बंद भी हो जाता है, वो दुकान खुला है, दुकान बंद भी हो जाएगा। लेकिन जो भारत है, भारत संद्र और शुरू जितना आपको लगता है ओल्ड है, जितना पुराना है, भारत भी इतना पुराना है, और भारत भी जब तक सान और सुरुज रहेगा भारत भी रहेगा। सुना मोदी जी को अब इंडिया नाम से प्रॉब्लम हो गई और नाम बदल रहे हैं, भारत कर रहे हैं। अरे पूरा विश्वास रहा है मोदी जी आप पर। वैसे मनोरंजन अच्छी चीज है, करते रहना चाहिए, होते रहना चाहिए, लेकिन G20 के वक्त मनोरंजन का जिम्मा खुद मोदी जी ने ले लिया अपने ऊपर, ये अच्छा नहीं लगा। इतनी घबराहट, इतना खौफ, अच्छा लग रहा है ये डर आपका हमें। वैसे मोदी जी, हम लोग ना इंडिया वाले नाक से सांस लेते हैं, मुंह से खाना खाते हैं, अब आप क्या करोगे? बदल दोगे ये भी? हंस रहा है पूरा देश। आप हमसे नफरत कीजिए, कोई दिक्कत नहीं, हमारे नेतृत्व से नफरत करते हैं, कोई दिक्कत नहीं, हमारी विचारधारा से नफरत करते हैं, हमें कोई दिक्कत नहीं। इंडिया से नफरत मत कीजिए, इंडियंस से नफरत मत कीजिए, भारत से नफरत मत कीजिए, भारतवासियों से नफरत मत कीजिए। और हां, नाक से सांस लेते रहिए, मुंह से खाना खाते रहिए। जय हिंद, जय भारत, जय इंडिया। तो एनालिसिस में अत्यारे बस आटलू ज। नमस्कार।